મિત્રો, ચાલો આપણે આજે કલરવની ગાલામાં કયો પાઠ ભણીએ છીએ બાળ મિત્રો? પાઠ 9, પોપટે ખાધી પાકી કેરી. એમાં આપણે રંગ પૂરતી સરસ કરી ને તમે લોકોએ, મેં જોયું તમારું લેસન બહુ સરસ રીતે રંગ પૂરતી કરી. હવે આપણે આ આગળના પાનાઓમાં પણ એવી રીતે જ કરવાનું છે. જુઓ, આ અક્ષરોમાં પણ તમારે રંગ પૂરતી જ કરવાની છે. અક્ષર ઓળખો અને રંગ પૂરો. આ કયો અક્ષર છે બાળ મિત્રો? ભ ભમરડાનો ભ. અયરો ભમરડો દેખાયો? કેમ લખીશું એને? ભ ભમરડાનો ભ. તમારે એમાં લખવાનું નથી, એમાં તમારે કલર પૂરવાનો છે. સરસ એવો, તમને ગમે ને એવો કલર પૂરજો. તમને જે કલર ગમે ને એ કલર અહીંયા પૂરવાનો છે. મારે નામ લખીને નથી આપવાનું આ વખતે, તમારે જે કલર ગમે એ કલર તમારે પૂરવાનો રહેશે. ભ ભમરાનો ભ અને ભ ભમરડાનો ભ. શું છે બાળમિત્રો આ? કયો મૂળાક્ષર છે? ભ ભમરડાનો ભ. જુઓ આમ લખીશું, ભ ભમરડાનો ભ, બરાબર ને? આગળ જોઈશું આપણે, આ કયો મૂળાક્ષર આવ્યો? ય યતિનો ય. ય યતિનો ય. ય યતિનો ય. ય યતિનો ય. ય યાકનો ય. ય યાકનો ય. ય યતિનો ય. ય યાકનો ય. આગળનો અક્ષર જોઈશું, આ શું છે બાળમિત્રો? ખ ઘરનો ખ છે કે ધ ધજાનો ધ છે? શું છે? ધ ધજાનો ધ. ગ ઘરનો ગ નથી. કેમ? કેમ કે આની દાંડી લાની છે. દેખાયું તમને? શું છે? ધ ધજાનો ધ છે. ધ ધજાનો ધ. ધ ધોતીનો ધ. ધ ધજાનો ધ. આમાં પણ તમને ગમે ને એ કલર પૂરજો, બરાબર? તમને જે કલર ગમે એ અલગ અલગ અક્ષરમાં તમે અલગ અલગ કલર પૂરવી શકો છો. હવે પ ફટાકડાનો ફ. 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 આયરા ફટાકડા દેખાયા બધાને? ફ ફાનસનો ફ. ફ ફટાકડાનો ફ. ફ ફાનસનો ફ. ફ ફટાકડાનો ફ. ફ ફાનસનો ફ, બરાબર? હવે તમારે આ પાનામાં શું કરવાનું છે બાળમિત્રો? અક્ષરો ઓળખવાના છે અને એમાં સરસ એવો કલર પૂરવાનો છે. ખ્યાલ આવ્યો? શું કરશો આમાં? કલર પૂરશો અને અક્ષર ઓળખવાના છે. ચલો આગળનું પાનું જોઈશું આપણે. હવે આ પાનામાં આપણે સરસ એવું વાંચન કરીશું. તમારે શું કરવાનું? હમણાં તમારે ચોપડી લઈને બેસી જવાનું અને મોટેથી આ શબ્દો મારી સાથે સાથે બોલવાના. ભણ, ધણ, ધમણ, જમણ, ભગત, યાદ, નાદ, પાનસ, કાનસ, યાન, ભીત, જીત, ફિરકી, પારકી, ધગસ, ઘેસ, ફરાક, તરાખ, ફૂંદડી, ફળ, બરોબર? અને તમારે વારંવાર વાંચવાના છે. નીચેના જોઈશું આપણે, ચોખા, પાયો, ભાલો, કાળો, પાટો, ફોટો. તમે કોઈ ધ્યાન કર્યું? શું છે આમાં? કાનો અને માતર છે. ખ્યાલ આવ્યો? ઘોડો, લખોટી, ધતુરો, મોતી, વારો, ધોતી, અરીસો, કોલસો, ધુમાડો. દેખાયું? આમાં શું હતું બાળમિત્રો? એક કાનો અને માતરવાળા શબ્દો હતા.
આપણે પહેલા જે વાંચ્યા એ સાદા શબ્દો હતા, સાદા એટલે કે રસ્વય દીર્ઘય કાનાવાળા અને એક માત્રવાળા હતા, રસ્વાવાળું દીર્ઘાવાળું પણ હતું એમાં, બરાબર ને? હવે અહીંયા કયા આવેલા? એક કાનો અને માત્રવાળા શબ્દો આવેલા, બરાબર? હવે કાનો અને માત્રનો ઉપયોગ કરીને જ સાદા શબ્દને આપણે વધારે શબ્દોમાં કઈ રીતે ફેરફાર કરીશું, કાનો માત્ર લાગી જાય એટલે એનો બોલવાની પદ્ધત પણ બદલાઈ જશે. ભર, કાનો માત્ર લાગી જાય તો શું થઈ જશે એને? ભરો. આપણે એક જણાને બોલવું હોય તો આપણે શું કહીશું? ભર, પાણી ગ્લાસમાં ભર. અને બે ત્રણ જણાને એક સાથે કહેવું હોય તો શું કહીશું? પાણી ગ્લાસમાં ભરો, બરાબર. ફર, હવે કોઈને ફૂદરડી ફરવાનું કેવું હોય તો એક જણાને કેવું હોય તો શું કહીશું? ફૂદરડી ફર. અને ચાર પાંચ જણા ઊભા હોય તો આપણને એને ફૂદરડી ફરવાનું કેવું હોય તો શું કહીશું? ફૂદરડી ફરો, બરાબર ને? એટલે ભર ભરો, ફર ફરો, કર કરો. એક જણ કામ કરતું હોય એને કહેવાય આપણે કે કામ કર, અને બે ત્રણ જણા હોય, તમારા મમ્મી તમને એકલાને કહેતા હોય કે કામ કર આ કામ કર, અને તમે બે ત્રણ ભાઈ બહેનો હોય તો તમને શું કહેશે? આ કામ કરો, હે ને? ભણવા બેસો, બરાબર. ચર, ચરો. તમારા ઘરે એક બળદ હોય તો બળદ, અને બે ત્રણ બળદ હોય તો શું કહેશો? બળદો. તમારી પાસે એક ખેતર હોય તો ખેતર ખાલી, અને બે ત્રણ ખેતર હોય તો શું કહેવાશે? ખેતરો. તોરણ, તોરણો. એક માણસ હોય તો આપણે શું કહીશું? માણસ ઊભો છે. અને બે ત્રણ ચાર પાંચ માણસ ઊભા હોય તો શું કહીશું આપણે? ત્યાં માણસો ઊભા છે. ખ્યાલ આવ્યો બાળમિત્રો? એવી જ રીતે અહીંયા એક ચણો હોય તો ચણો, અને વધારે હોય તો ચણા. આપણે આ ચોપડીમાં જોઈ ગયેલા ને, કાસકો કાસકા, એકથી વધારે માટે આપણે બહુવચન વાપરીએ, બરાબર ને? કૂતરો કૂતરા, કાચબો કાચબા, ઘોડો ઘોડા, ચમચો ચમચા, દડો દડા, ફુવારો ફુવારા. એક હોય એના માટે અલગ શબ્દ વપરાય, ને એક કરતાં વધારે વસ્તુ હોય એના માટે અલગ શબ્દ વપરાય. કાગડો કાગડા, ભમરડો ભમરડા, લાડવો લાડવા, ખાટલો ખાટલા, બરાબર ને? ખ્યાલ આવ્યો બાળમિત્રો? હવે નીચેના શબ્દો ફરીથી આપણે વાંચન કરીશું. ચાલો જોઈએ. ભમરી, ધડ, ધન, યાદ, ફેરફાર, યજમાન, ફોરમ, ફટકો, ધની, ફરમો, ફકરો, ભજન, ભરચક, ફીણ, ફરજ, ફરાળ, ધણ, ધજા, ફાંસી, ભડકો, ભારત, ફજેતી, ફકીર, ફરિયાદ, ભાગ, યમ, ભણતર, યશ, ફરજિયાત, ધનુ ધૂન, બરાબર. આવી રીતે તમે આ બધા શબ્દોનું વાંચન કરવાનું રહેશે. હં, ખ્યાલ આવ્યો? બધા શબ્દનું શું કરવાનું છે બાળમિત્રો? વાંચન કરવાનું છે. ચાલો આગળ જોઈશું આપણે બીજા પાનામાં. હવે આમાં જોઈશું આપણે ગાઓ, વાંચો, ગાઓ અને જોડો. વાંચવાનું છે, ગાવાનું છે અને જોડવાનું છે. કલબલ કરતી કાબર આવી, આંગળે દાણા ખાય, ઝઘડો ઝઘડા ચાલે ત્યારે માથું દુખી જાય. ક્યાં છે બાળમિત્રો કાબર? અહીંયા. તો એની સાથે આપણે શું કરી દઈશું? જોડી દઈશું. તમારી લીટી શેનાથી દોરવાની છે? ફૂટપટ્ટી વડે. ઊંચી ડોકે ઘૂંઘુ કરતું રંગ ભૂકરો કાળો, ચાંચમાં લાવે સાઠી કડાને બાંધે એનો માળો. કોણ છે બાળમિત્રો? એ કબૂતર. તો આ રહ્યું કબૂતર. ખ્યાલ આવ્યો?
આગળ જોઈશું આપણે કોયલ પેલી કુકુ ગાય ક્યાં જઈને છુપાય આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય ક્યાં છે કોયલ આ છે કે આ છે તો નીચે વાળી છે કોયલની સાથે જોડી દેવાનું હવે આપણે ચિત્ર આગળ લાવવાનું છે સૌથી વહેલો ઉઠી જાતો સૂરજ છડીદાર બોલે ત્યારે માની લેજો સવાર પડી ગયું સવાર કોણ છે કુકડો કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા ચોરે ચોટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા ક્યાં છે કાગડા ભાઈ આ રહ્યા અહીંયા સંતાઈ ગયા છે ચલો આગળનું જોઈશું થઈ ગયું ને પૂરું ચલો હવે આપણે અહીંયા પાનું અહીંયા આપણું પૂરું થાય છે તમારે ગાવાનું છે અને જોડકા જોડવાના છે આગળનું પાનું જોઈશું બાળમિત્રો આ કોણ છે દેખાયું તમને કોણ છે મોર એમાં શું કરવાનું છે ખ્યાલ આવ્યો શું કરવાનું છે રંગ પૂરો આ તમારે આખા ચિત્રમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે આખા ચિત્રમાં પૂરવાનો છે મોરમાં પછી આ ચાંદામાં ઝાડમાં જમીન પર આકાશમાં હે ને આખામાં કલર પૂરજો આપણે નાનું એવું ગીત ગાઈએ મોરલો થનગન નાચે જોને કેવો મજાનો નાચે પીછા એ ના ખોલે એ તો ટેહુંક ટેહુંક બોલે પીછા જાણે રંગ ફુવારો કળા કરી કફરનારો આકાશે વાદળ જોઈ રાચે થનક થઈ થઈ નાચે આકાશમાં જ્યારે વાદળ છવાય વરસાદ પડવાનો હોય ત્યારે મોર શું કરે નાચે અને એના પીછા કેવા હોય રંગબેરંગી હોય કેવા હોય એના પીછા રંગબેરંગી અને કેવું બોલે ટેહુંક ટેહુંક બોલે કેવું બોલે ટેહુંક ટેહુંક હે ને તો તમારે આ ચિત્રમાં શું કરવાનું છે બાળમિત્રો રંગ પૂરવાનો છે શું કરવાનું છે રંગ પૂરવાનો છે તો ચાલો બાળમિત્રો આજ માટે આપણે આટલું જ ભણીશું આવજો